પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા દરેક વાલા સર્વે સત્સંગી બહેનો અને લાઈવ કથા સાંભળતા દરેક જનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ એ બહેનો જય સ્વામિનારાયણ મજામાં છો ને જુઓ વાલા બહેનો આમ તો આ દસ દિવસીય અષાઢ મહિનો શરૂ થઈ ગયો ખબર છે ને તમને બધાય ને અષાઢ અલારમ મેઘમલારમ બની બહારમ જલધારમ અને આજે અષાઢ સુદ દશમ આજે અષાઢ સુદ દશમ એટલે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું છપૈયામાં પ્રાગટ્ય થયું અને અગિયાર વર્ષની મહારાજની ઉંમર થઈ ત્યારે મહારાજે ગૃહ ત્યાગ કર્યો આજે ઘનશ્યામ મહારાજનો બસો ને ત્રીસમો ગૃહ ત્યાગ છે કરોડો કરોડો વંદન કરીએ ઘનશ્યામ મહારાજના ગૃહ બસો ને ત્રીસમાં ગૃહ ત્યાગને આજે વહેલી સવારે પ્રભાતના પોરમાં સંવંત અઢારસો ને ઓગણપચાસની સાલ અષાઢ સુદ દશમને શુક્રવારે વહેલી સવારે મહારાજે ઘરનો ત્યાગ કરીને વનની વાટ લીધી અને મહારાજ વનમાં ઉઘાડે પગે આખી પૃથ્વીને પાવન કરવાને માટે અડસઠ તીર્થ કર્યા હલ બેલડે વસુધાના ટાળવા સંતાપ પૃથ્વી પાવન કરવા ઋષિમુનિઓને તપનું ફળ આપવા કરોડોનું કલ્યાણ કરવા અને એ સદ્ધર્મની સ્થાપના કરવાને માટે આજથી મહારાજનું વનવિચરણ શરૂ થયું તે પરમ પાવન આજે અષાઢ સુદ દશમીનો દિવસ છે અને મહારાજ વનવિચરણ કરતાં 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 સાત વર્ષે લોજમાં પધારેલા અને પછી સત્સંગમાં આવ્યા તો આજે આષાઢ સુદ મહારાજના વિચરણનો દિવસ છે બીજું વાલાબહેનો આવતીકાલે શૈની એકાદશીનો દિવસ છે તમને બધાને ખબર છે ને કે શૈની એકાદશી એટલે નિયમની એકાદશી આપણે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતે ચાતુર્માસમાં વિશેષ નિયમ ગ્રહણ કરવા વિશેષ કહેતા આપણે જે કાંઈ કરતા હોઈએ તે કરતાં થોડુંક વધુ ભજન કરવું વધુ વિશેષ નિયમ વ્રત તપ ઉપવાસ તે આ આવતીકાલે નિયમની એકાદશી છે બરાબર અને એકાદશીનું વ્રત ફરજિયાત કરવું એકાદશીનો મહિમા એકાદશીની ઉત્પત્તિ મહારાજે મધ્યના આઠમા વચના વ્રતમાં વાત કરી છે તે આપણે ભાવથી વાંચી લેવી અને મારા જે એમાં એમય કીધું કે એકાદશીને દિવસે વ્રત કરવું પણ ઢોર લાંગણ ન કરવી ઢોર લાંગણ એટલે શું ખબર છે તમને વાલાબેનો વળી પાછા મારી જે હોય પણ શીખાવીને હું દે નકોડો ઉપા ન કરાય નકર ઢોર લાંગણ કરી કહેવાય ફરાળ કરવું જોઈએ એ કાંઈક સમજવું નકોડો ઉપાસી ઢોર લાંગણ નથી ઢોર લાંગણ કોને કહેવાય કે એકાદશીને દિવસે આપણે નકોડો ઉપવાસ કરીએ નિર્જોળો ઉપવાસ કરીએ પણ દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન આ બધાય ભગવાન સંબંધી જ ક્રિયા કરે બધી ઇન્દ્રિયો ભગવાનનો જ પોતપાતાનો ધર્મ સંબંધી ભગવાન સંબંધી આહાર કરે બરાબર અને એકે ઇન્દ્રિએ ભગવાનનું ભજન ન કરી ખાલી ઉપવાસ કરીએ બરાબર પણ નહીં મંદિરે જવાનું નહીં માળા કરવાની નહીં કાંઈ નિયમ ધર્મ પાળવાના અને કાંઈ ભગવાન સમજી ન કરીએ તો ઢોર લાંગાણ કહેવાય વાલા બેનો બરાબર માટે આંખે કરીને ભગવાનના દર્શન કરવા શાસ્ત્રો વાંચવા કાને કરીને કથા સાંભળવી ધૂન ભજન કીર્તન કરવા આખો દિવસ દરેક ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો બધી ઇન્દ્રિયોનો આહાર ભગવાન સંબંધી હોવો જોઈએ તો લો ઢોર લાંઘણ કહેવાય નહીં માટે ઢોર લાંઘણી કોને કહેવાય એ આપણે વિચારવું જોઈએ એકાદશી બધાએ ફરજિયાત કરવી જોઈએ તમે તો એકાદશી બધાય કરતા જ હશો બોલો એકાદશી કરો છો ને સારું 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 પણ એકાદશી કરવાની તો મહારાજે આપણને ખૂબ ભાર દઈને આજ્ઞા કરી છે મહારાજે કીધું ને વચનવર્તમાં પંદર દિવસે આવનારું વ્રત અમારા આશ્રિતે ખબરદાર થઈને કરું ખબરદાર થઈને ઓ એટલો ભાર મૂક્યો માટે એકાદશી તો આપણે કરવાની જ હરિભગતના ઘરમાં તો એકાદશી દિવસે અનાજ રંધાય જ નહીં આઠ વર્ષના બાળકથી તે વર્ષ સુધી ફરજિયાત એકાદશી કરવી પડે અને મારે જે કીધું સભા માહી બોલ્યા ભગવંત સુણો સાહુ સતસંગી ને સંત સભા માહી બોલ્યા ભગવંત સુણો સાહુ સતસંગી ને સંત વ્રત એકાદશી સૌએ કરવું કાંઈ ખાવાનું મોંમાં મુખમાં ન ધરવું કાંઈ ખાવા નહીં એટલે તમારે નકોડીનો થાય ફરાળ કરવું હો આ મહારાજના શબ્દો છે વિહારીલાલ મહારાજે હરિલીલામાં લખ્યા છે બરોબર અને એકાદશીનો તો એટલો બધો વાલાબેનો મહિમા છે કરે તપ જપ તીર્થ અનેક કરે એકાદશી વ્રત એક અનેક તીર્થ જપ તપ વ્રત આ બધા કરતા હોય છે ને કરે એકાદશી વ્રત એક એક એકાદશી કરે ફળ બેનું બરાબર થાય એવો મોટો એનો મહિમાય વ્રત જપ તપ બીજા કેટલાય કરો અને એક એકાદશીનો ઉપવાસ કરો હરખું ફળ થાય માટે વાલા બેનો ઘણા તો વળી હોમવાર રહે મંગળવાર રહે ગુરુવાર રહે કોઈક શુક્રવાર રહે એ આવા ભાઈત ભાઈતનું ન કરો ને એક મહિનામાં બે એકાદશીની એક હરિજયંતી ત્રણ ઉપવાસ કરો ને મહાવ્રત થઈ જાય શું થઈ જાય મહાવ્રત થઈ જાય માટે આપણે આવી રીતે એકાદશીનું વ્રત કરવું અરે અનેક યજ્ઞ કરવાનું ફળ એકાદશીના ઉપવાસથી મળે અનેક રાજસુ યજ્ઞ કરવાનું ફળ એકાદશીના ઉપવાસથી મળે છે એટલે તો બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે એકાદશીના તો કેવા પદો આપણા નંદ સંતોએ બનાવ્યા છે કોડે કોડે એકાદશી કીજી એટલે આનંદ થયો મરતાં મરતા નહીં હે કોડે કોડે એકાદશી કીજીએ રે હે એવું રત જાવા નવધીજીએ હે રે કોડે કોડે એકાદશી કીજીએ રે આવું કીધું કે હરખથી એકાદશી કરવી હે એવું વ્રત કરે તે ધન્ય માનવી રે તે તો નાયો કોટી કવાર જહનવી રે હે કોડે કોડે એકાદશી કીજીએ રે જો આવું બ્રહ્માંડ સ્વામીએ કીધું છે અરે એકાદશી કરવાનું કેટલું ફળ આપણે આજ એકાદશીના નિયમ લેવાના છે આવતીકાલે એકાદશી છે ને પણ એકાદશીના ઉપવાસનું કેટલું ફળ અને મહારાજનો કેટલો રાજીપો એ આપણે પહેલાં સાંભળીએ છીએ કોટિક ગૌ કેરા દાન કરે પણ કોટિક એટલે કરોડ કોટિક ગૌ કેરા દાન કરે પણ નાવે તોલે એના એક લવની જ એકાદશી ઉત્સવની એકાદશી હોય ને કરોડો ગાયોનું દાન કરે ને એવો એક ઉપવાસનું ફળ મળે છે પણ એકાદશીનું વ્રત કરવાનું જાગરણ કરવાના અને પછી પાછું આખો દિવસ ભગવાનનું ભજન કરવાનું બરાબર અને એકાદશી એટલી પવિત્ર છે કે એકાદશીને દિવસે એકાદશી કરવાથી ભગવાને દર્શન દીધા કોને કોને દર્શન દીધા ઘણા નહીં દીધો હોય આપણે તો એક બે અહીંયા જાણીએ જો વૈશાખ સુદ મોહિની એકાદશી વૈશાખ સુદ મોહીની એકાદશી આવે ને ત્યારે ધર્મદેવ ભક્તિ માતા અને ઋષિ મુનિઓ બધા વંદરાવનમાં ગયા હતા અને બધાએ અનુષ્ઠાન કર્યું અને ભગવાનનું આરાધન કર્યું જ્યારે ધર્મ ભક્તિને ખૂબ દુઃખ પડ્યું ઋષિ મુનિઓને બધાને અસુરે હેરાન કર્યા વૃંદાવનમાં ગયા અને અનુષ્ઠાન કરતાં કરતાં ભક્તિમાતા રાસ પંચે જેની કથા કરતા કોઈ બીજા જુદા જુદા પાઠ કરતા વિષ્ણુ સહસ્ત્ર ત્યારે વૈશાખ સુદ મોહિની એકાદશીની વહેલી સવારે જાગરણ કરતા અને ભગવાને ભક્તિ ઋષિ મુનિઓને દર્શન દીધા બરાબર આવું એકાદશીનો મહિમા હવે કાર્તક સુદ પ્રબોધીની એકાદશી આવે સતાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં ઘરે હતા ત્યાંથી બદ્રિકાશ્રમમાં ગયેલા અને ત્યાં એ સંઘને બધાને કીધું કે હવે મારે આવવું નથી ને મારે અહીંયા જ રહેવું છે સંઘ બધોએ પાછો વળ્યો ભગવાનનું આરાધન કરવા મીડ્યા શતાનંદ મુનિ ત્યારે એને પણ કારતક સુદ પ્રબોધીની એકાદશીને દિવસે નરનારાયણ દેવે બદ્રિકાશ્રમમાં દર્શન દીધા એકાદશી એટલી મહિમાવાળી છે અને નીલકંઠવર્ણી પુલાશ્રમમાં ગયા ચાર મહિના મહારાજે તપ કર્યું પુલ્હાશ્રમમાં એક પગે ત્યારે સૂર્યનારાયણે દર્શન દીધા કાર્તક સુદ પ્રબોધીની એકાદશીને દિવસે આવો એકાદશીનો તો બધો ખૂબ ખૂબ મોટો મહિમા છે મહારાજે વચનામૃતમાં પણ ઘણી આની વાત કરેલી છે તો ચાતુર્માસની આ એકાદશી ચાતુર્માસ આજથી શરૂ એટલે એકાદશીથી એમાં આપણે વિશેષ નિયમ લેવાના બરાબર તો તપ કરવાનું એમ કોઈ વ્રત કરે કોઈ ઉપવાસ કરે કોઈ એકટાણા કરે કોઈ પાણા કરે પણ ત્રણ પ્રકારના તપ હોય શારીરિક માનસિક અને વાચિક આ ત્રણ પ્રકારના તપ શારીરિક એટલે શરીરનું તપ બરાબર અને બીજું મનનું તપ અને વાચિક એટલે વાણીનું તપ આ ત્રણ પ્રકારના તપ હોય હવે સેવા કરવી સત્સંગમાં સેવા કરવી મંદિરની સેવા કરવી મા બાપની સેવા કરવી સાસુ સસરાની તમે સેવા કરો ગરીબની માંદાની બધાને મદદરૂપ થવું બરાબર પછી મટકા જીતવા આસન જીતવું સંચલતા તજવી એ આ બધાય શારીરિક તપ કહેવાય ઘણાય હોય ઘણાય નિયમો હોય પણ જે નિયમથી આપણે ભગવાનથી નજીક થવાય તે નિયમ આપણે વિશેષ પાળવું જોઈએ બરાબર પછી મનનું તપ જેને માનસિક તપ કહેવાય પહેલાં તો માનસિક તપ એટલે રોજ આપણે પાંચ વખત માનસી પૂજા જે ભાવથી કરીએ છીએ ને એને માનસિક તપ કહેવાય પછી ભગવાનનું સ્મરણ કરવું પછી માપનું બોલવું વધારાનું બહુ બોલવું નહીં પછી મૌન રાખવું કોઈ એક મહિનો મૌન રાખે કોઈ અધિક મહિનો મૌન રાખે કોઈ સાડા ચાર મહિના મૌન રાખે ભગવાનના ચરિત્રો સાંભળવા પછી માનસી પૂજા કરવી પછી મનથી કોઈનો દ્રોહ ન કરવો સંકલ્પ કરીને આમ છે ને આવા છે ને મનમાંય ગણાયથી મનથી ઘણાનો દ્રોહ થઈ જતો હોય છે તો મનથી કોઈનો દ્રોહ ન થાય પછી રીહ ન કરવી કોઈને અરે ક્રોધ ન કરવો દાજ ન કરવી સંયમ રાખો આ બધાય માનસિક તપ છે માનસિક તપ બરોબર સંપ રાખો આ બધું મનનું તપ છે ત્રણ પ્રકાર કીધા ને તમને શારીરિક માનસિક ને વાંચિત એમાં કયું આપણે તપ કરવું તે આપણે વિચારી સાંભળી નિયમ લેવા હવે વાણીનું તપ શું તો સત્ય પ્રિય મીઠું ને ઓછું બોલું આ વાણીનું તપ બરાબર પછી કીર્તનો બોલવા ધૂન બોલવી એ શાસ્ત્રોનું વાંચન કરવું આ બધું વાણીનું તપ છે આ ત્રણ પ્રકારના આપણે તપની વાત કરી અને તપ ભગવાને વાલું બહુ આપણું શરીર ખમે તો આપણે ધારણા પાણા કરવા એક ટાણા ચાતુર્માસના કરવાનો વણ તો છે ને પાંચ મહિને આવશે અધિક મહિનો ચાતુર્માસમાં આવે છે અને તપ વાલું જેવું વાલ્ય મને તેવું વાલું નથી બીજું કાંઈ તપવાળું વાલ્ય મને એવું વાલું બીજું નથી કાંઈ તપ કરીએ તો ભગવાને ગમે બહુ વચનમાં રહી જે તપ કરે તે પામશે સુખ સદાય ભગવાનના વચનમાં રહી અને તપ કરવું ભગવાનના વચનમાં રહી કહેતા ભગવાનની આજ્ઞા પાળી અને તપ કરવું તે પણ એક તપ છે મહારાજ શું કહેતા હતા વનમાં મહારાજને તપ કરવું બહુ ગમતું હતું મહારાજને તપ કરવું બહુ ગમતું હતું તપ કરું છું કઠાણા નથી મોળો પડતો હું મને રામાનંદ સ્વામીને વરણીજી કે છે કે મને તપ કરવું બહુ ગમે છે કઠણ તપ કરશું ચારે માસ સોમાચાના જે કરુ ધારણા પારણા તે હ સોમાચાના ચાર મહિના ધારણાપાણા ધારણાપાણાની તમને ખબર છે ને એક દિવસ નક્કોડો ઉપવાસ કરવાનો અને એક દિવસ એ એક ટાઈમ જમવાનું સવાર સાંજ ફરાળ કંઈ દૂધ ફ્રૂટ લઈ શકાય અમારા ગુરુ સાંખ્યોગી રંભાબેન એને એ તેર મહિના સુધી ધારણા પારણા કર્યા હતા કારણ કે એક વર્ષ દિવસ ધારણા પારણાનું નિયમ લીધું હતું એમાં એક અધિક મહિનો આવ્યો એટલે બાર મહિનાને એક વધારો એટલે તેર મહિના સુધી ધારણા પારણા કર્યા તો એક દિવસ પાણી વગેરેનો નકોડો ઉપવાસ પાણી વગેરેનો અને બીજા દિવસે મોરિયાના લોટ ડોય અને એનું ઢોકળા જેવું બનાવી દેવાનું બીજું કોઈ ફરાળ નહીં એકાત્રા બપોરે મોરિયાના ઢોકળા મોરિયાના લોટના બનાવેલા ઢોકળા લેવાના અને એક દિવસ પાણી વગેરેનો નકોડો આવા તેર મહિના સુધી ધારણા પારણા અમારા પૂજ્ય સાંખ્યોગી શ્રી રંભાબેને કરેલા બરાબર તો મહારાજ કહે છે કે હું આવી રીતે ચારેય મહિના ધારણા પારણા કરું છું વર્ષો વર્ષ કાર્તિક માસ કરું છું સામટા ઉપવાસ મહારાજ રામાન સ્વામીને કહે છે દર કારતક મહિને હું કાયમને માટે સામટા ઉપવાસ કરું છું આ તો મહારાજની વાત થઈ આપણે આપણી શક્તિ પ્રમાણે વ્રત જપ તપ કરવાના નિયમ લેવા બરાબર પણ એ ભજન કરવાના તો વિશેષ નિયમ લેવા ખૂબ ભજન કરવાના નિયમ તો એવા લેવા કે મહારાજ ખૂબ ખૂબ આપણી ઉપર રાજી થઈ જાય એવા આપણે નિયમ લેવાના બરાબર પણ જો શાસ્ત્ર વાંચવા કથા સાંભળવી માળા કરવી પ્રદક્ષિણા કરવી આવું બધું જે છે ને આ બધું આપણે જે નિયમ લઈએ ને એ નિયમ જ કંઈ ભૂખ્યું રહેવાનું નથી માટે અને એવા નિયમ લેવા કે જેમ નિયમથી ભગવાનથી નજીક થવાય બરાબર તો કારિયાનું દસમું વચનામૃત કારિયાણીનું દસમું તપ કર્યા વિના જીવ ઉપર ભગવાનનો રાજી થાતો નથી માટે તપ કરીને ભગવાનને રાજી કરવાને એકાદશી કરવી એકાદશી તો તમે કરો જ છો ને પછી ચાતુર્માસના થોડાક તમને નિયમ આપું છું જે આપણે જો આ પત્રિકાએ બહાર પાડી છે દર વર્ષે આપણે ચાતુર્માસનો નિયમ આપીએ પણ ભૂલી જાય એટલા માટે વ્યક્તિ દીઠ પત્રિકા આપી દેશે છે જેમાં ચાતુર્માસના નિયમ છે એમાં તમારેથી પળાય એટલા તમે લખી લેજો જો પહેલાં તો કથા સાંભળવી મહારાજની પૂજા નિત્ય નિયમ ન કરતા હો ને તો ચાતુર્માસમાં કરવાની શરૂઆત કરી દેજો પછી ચાતુર્માસમાં એક ભક્ત ચિંતામણીને વચરામૃત બીજા તમને જે યોગ્ય લાગે તે શાસ્ત્રો પણ આ બે તો ખાસ વાંચવા પડે પછી આપણી શક્તિ પ્રમાણે પ્રદક્ષિણા કરીએ જન્મગલના પાઠ કરીએ પછી ભગવાનને દંડવત પંચાંગ પ્રણામ જે આપણે કરતા હોઈએ એ વિશેષ થોડાક કરવા એવું નિયમ પણ લઈ જાય દરેક કાર્ય કરવામાં મૂર્તિ સંભાળવી ભગવાને સંભાળીને કોઈ કામ કરવું નહીં આ પણ એક નિયમમાં આવ્યો ભગવાને સંભાળીને જ બધી ક્રિયા કરવી ભગવાનને ભૂલીને ક્યારેય કોઈ ક્રિયા કરવી નહીં આપણે એક ચાતુર્માસનું નિયમ છે બરાબર પછી પાંચ વખત માનસી પૂજા કરવી કરતા હોય એને માટે તો કાંઈ છે નહીં પણ ન કરતા હોય તો પાંચ વખત માનસી પૂજા તો ભગવાનના ભક્તે અવશ્ય કરવી જોઈએ પછી હરિસ્મૃતિના પાઠ છે જન્મગલના પાઠ છે ભક્ત ચિંતામણીના પાઠ છે આવા પાઠ કરવા એકાદશી હોય અને જ્યાં મંડળમાં જોડાણા હોય ત્યાં નિયમિત મંડળમાં એકાદશીના મંડળમાં જાવું એ આત્મી મહિલા મંડળ આપણે ચાલે છે સુરતમાં અમરેલીમાં અમદાવાદમાં એમાં ક્યારેય સભા પાડવી નહીં યુવતી મંડળની સભા હોય પહેલી અને પંદર તારીખે આત્મી સભા હોય દર નોમીને દિવસે સભા ક્યારેય પાડવી નહીં સાડા ચાર મહિને તો આવું નિયમ લેવું બરાબર હવે બીજા બહુ સારા નિયમ છે જેમાં ભૂખ્યું નહીં રહેવાની અને સમજણના નિયમ હું ઈર્ષ્યા અદેખાય નિંદાનો ત્યાગ કરવો આ પણ એક નિયમ કહેવાય અભાવ અવગુણ અને દ્રોહનો ત્યાગ કરવો આ પણ એક નિયમ લેવો હોય તો લેવાય પછી મંદિરમાં કીર્તનો બોલવા અથવા તો આપણા ઘરમાં ભગવાનની પાસે કીર્તનો બોલવા કીર્તનથી તો ભગવાન બહુ રાજી થાય છે કલયુગમાં તો કીર્તન ભક્તિ અતિ ઉત્તમ છે માટે કીર્તનના નિયમ લેવા જપ કરવાના માળા ફેરવવાના દરરોજ મંદિરે દર્શન કરવા જવું પછી તિલચિન મહારાજની મૂર્તિમાં ત્રેસઠ તિલ અને બાવન ચિન્હ છે એ આખા તિલચિહ ચિતવવાનું નિયમ એક વખત પાંચ વખત અગિયાર વખત જેવો આપણો સમય આ ધ્યાન કરવું પછી આખો દિવસ કામકાજ કરતાં એવી ટેવ પાડવી સ્વામિનારાયણ 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 બોલવાની ટેવ પાડવી સ્વામિનારાયણ મહામંત્રે તો કેટલાયના કાર્ય થઈ ગયા અરે સ્વામિનારાયણ મહામંત્રનો એટલો બધો મહિમા છે ગાયા જ કરીએ તો એ પાર આવે નહીં માટે સતત કારણ કે પાણીના રેજલાની જેમ સમય ચાલ્યો જાય છે એ માટે સ્વામિનારાયણ 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 અને સંસારમાંથી પરવારીને પ્રભુ ભજશું એવી કોઈએ આશા રાખવી નહીં માટે ઘરનું કામય કરતાં કરતાં કીર્તનો બોલવા અને કાં જુઓ ખાસ બધાને એ નિયમ આપવાનો છે રોજ એક કલાક ધૂન કરવી ધૂન કેટલી કલાક એક કલાક દિવસમાં એક કલાક ધૂન કરવાનો નિયમ ખાસ લેજો વાલા બહેનો કેવી રીતે ધૂન કરવી બેસીને તમારો સમય ન હોય ને તો ધારો કે તમે દસ મિનિટ વાસણ ઉટકો વાસણ ઉટકો ત્યાં સુધી સોમનારાડ 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 પછી પાંચ દસ મિનિટ કપડાં ધોવો ત્યાં સુધી રસોઈ કરતા હોય તો એમ એમ કરીને ગણી નાખું આખો દિવસની સાઠ મિનિટ થઈ જાય જોઈએ આ પણ એક ઉત્તમમાં ઉત્તમ નિયમ છે ગુણગ્રાહી ગુણ બધાના ગ્રહણ કરવા એ પણ એક નિયમ છે પછી ચાંદ્રાયણ વ્રત કોઈ કરતા હોય છે આઠકોળિયાનું કોઈ એકટાણા કરતા હોય છે આવા ઘણા શારીરિક માનસિક આ બધા નિયમો હોય છે બરાબર હવે આ ચાતુર્માસના નિયમ તો તમે બધાય વિશેષ દર વર્ષે મહારાજનું વિશેષને વિશેષ ભજન કરો છો અને કરજો મારે તમને આજે બીજું એક ખાસ વિશેષ નિયમ આપવાનું છે કરશો ને બધાય ખાસ કહું કૌશો જુઓ દરરોજે દરરોજે સવારે દસ થી અગિયાર અમરેથી લાઈવ કથા રવાના થાય છે લાઈવ કથા નાના રેખાબેન રોજ એ કથા કરે છે બરાબર એ માસમાં તો તમે ખાસ અને જુઓ દરેક કથા સાંભળતા બહેનો અને આપણી દરેક સંસ્થામાં રોજ દર્શને આવતા મંડળમાં જોડાઈ બહેનો અને બીજા બધા બહેનોને મારી ખાસ તમને આ નિયમ આપવાની ભલામણ છે કે એક એક બહેનોને પચીસ પચીસ બહેનોને કથા સાંભળવામાં જોડજો રોજ સવારે દસથી અગિયાર સુંદર મજાની ભક્ત ચિંતામણીની કથા પૂરી થઈ અત્યારે પુરુષોત્તમ પુષ્પમાળાની કથા શરૂ છે અને ઘણા બહેનો કહેતા હોય જ્યારે મળે ત્યારે બેન અમે તમારી કથા દરરોજ સાંભળીએ બરાબર તો અને પચીસ પચીસ બહેનોને આ કથા લાઈવ કથામાં જોડજો એક એક વ્યક્તિ આ તમારે નિયમ લેવાનો છે અને દરરોજ લાઈવ દર્શન ચારેય મંદિરોના મંગળાના દર્શન એક દોઢ મિનિટની ક્લિપ આવે છે એ રોજ તમારા મોબાઈલમાં આવતી હશે એમાં પણ બીજા બહેનોને જોડજો નિયમ રાખવું ચારેય સંસ્થાઓના ઘનશ્યામ મહારાજના દર્શન દરરોજ કરવા આવું પણ એક નિયમ રાખજો એક જીવને ભગવાનને રસ્તે વાળીએ એક જીવને ભગવાનને રસ્તે વાળીએ એક બ્રહ્માંડ તાર્યાનું ફળ મળે આ આપણા શાસ્ત્રની વાત છે બરાબર તો તમે એકને કથા સાંભળતા કરો લાઈવ એને લિંક મોકલીએ એને વાત કરીએ કે અને બહેનોથી બહેનોમાં સમાસ થાય સજાતી સજાતીની વાત ગળે ઉતરે તો આવી રીતે લાઈવ કથા અમરેલીથી થાય છે લો તમને લિંક મોકલું સાંભળજો એ જો સાંભળવા માંડે એમાંથી એને નિયમ ધર્મ જાણવા મળે ભગવાનનો મહિમા જાણવા મળે અને એમ કરતાં કરતાં એ સત્સંગી થાય તો આપણે એક જીવ ભગવાનને રસ્તે વાળ્યો કહેવાય માટે નવા સત્સંગી કરવા આવું નિયમ લેવું કથા સંભળાવી સંભળાવી અને લાઈવમાં જોડી જોડીને એને નવા નવા સત્સંગી તમારે કરવા આવું પણ એક નિયમ લેજો બરાબર તો રોજે ડેઈલી દર્શન કરવા પછી નવા નવા નિત્ય નવા ઉત્સવ સમયાના દર્શન કરવા બીજાને કરાવવા અને શોર્ટ વિડીયો દરરોજ આવે છે એમાં સાંખ્યોગી બહેનો બોલે છે એ તો તમારે ખાસ ખાસ જુઓ તમારા સગાવાલા સ્નેહીઓને પણ મોકલી અને જાજાજીઓ ભગવાનની કથા સાંભળે એ આપણને પણ એમાં ઘણો ફાયદો છે ખબર છે ને આપણા નંદસંતો સંતો કેટલી મુશ્કેલી વેઠીને જીવોને કથા સાંભળાવવા બીજા જીવોને ભગવાનમાં જોડવા ગામડે ગામડે ફરતા તે દીવ મંદિરો નહોતા કેવા મુશ્કેલીઓ હતી અને આપણા સત્સંગનો ઉગમ કાળ હતો ક્યાંય કોઈ સંતોને સીધું નહોતા દેતા એવી મુશ્કેલી વેઠીના સંતોએ આ ખેડ કરી છે અને આપણે તો બીજા પાંચ પચીસ જીવોને કથા સાંભળવા કરતા હોય તો આમામામું જ કરવાનું ટાઢે સાંઈએ બેઠા બેઠા ત્યાં પછી પચાને આપણી આ કથા વહી જાય ફોનથી આપણે વાત કરી કથા એટલા વાગે ત્યાં એટલા વાગ્યા સુધી આવે છે રોજ દસથી અગિયાર અમરેલીથી લાઈવ કથા આટલું આપણે કહીએ અને ઘણા જીવો કથા સાંભળે તો જરૂર મહારાજ આપણી ઉપર રાજી થાય તો તમને બધા બહેનોને ખાસ ખાસ ભલામણ છે મારી કે બધાય આ લાઈવ કથા સાંભળજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજ જ ન કરી હોય તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને બીજાને આમાં જોડજો અને બીજાને પણ લાભ લેવરાવજો વાલા બેનો યુટ્યુબ ફેસબુક ટેલિગ્રામ અમરેલી મહિલા મંદિર અને સ્વામિનારાયણ અમરેલી ખાસ બહેનો યાદ રાખજો અમરેલીની બંને ચેનલ અમરેલી મહિલા મંદિર અને સ્વામિનારાયણ અમરેલી આ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેરીમાં જોજો અને ખૂબ ખૂબ કથાનો લાભ લેજો અને બીજાને આવજો એવી તમને એક આજે નિયમની એકાદશી નિયમ આપું છું બોલો લેવા છે ને લાઈવ કથામાં સાંભળનારા બહેનો અને મારી સામે બેઠેલા બહેનો કરો ઉશી આંગળી જોઈ શાબાશ બધા લાઈવ કથા સાંભળો છો સારું 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 લ્યો એ આ લાઈવ કથાનું થયું છે તે કેવું સારું છે ટાઢે છાંયે ઘરે બેઠા બેઠા સોફામાં બેઠા બેઠા કથા સંભળાય અને સાંઈખોગી બહેનોને ઘરે તેડાવાય નહીં ન્યા નહીં તમે કહો આમ સ્વીત ધબ્બો ત્યાં ટીવીમાં મંડે બેનું કથા કરવા ગામડે ગામડે વસતા દેશ વિદેશમાં વસતા દરેક હરિભક્ત બહેનોને એ મારી ખાસ ખાસ ભલામણ છે કે તમે અમરેલીની બંને ચેનલનો ખાસ લાભ લેજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર વાલા બહેનો આ નિયમની વાત થઈ હવે તમે તમારા મનથી વિચારી અને તમારી શક્તિ પ્રમાણે આવતીકાલે એકાદશીએ સવારમાં ભગવાનની પૂજા કરીને પૂજામાં જ ભગવાનની પાસે નિયમ લઈ લેજો લાઈવમાં અમરેલી કાલે ઉત્સવ રાખ્યો છે ત્યાં આવો ત્યાં તો ચાતુર્માસના નિયમ દેવાશે પણ જે લાઈવમાં સાંભળો છો એ પોતપોતાની રીતે ભગવાનની પાસે જે તમારે કરવા લેવા હોય તે નિયમ લઈ લેજો પણ મેં અત્યારે જે હમણાં આ લાઈવ કથાના નિયમ આપ્યા એ તો આજથી જ સંકલ્પ કરી લેજો કે લાઈવ સાંભળવી સાંભળવીને એક એક વ્યક્તિને પચીસ પચીસ બહેનોને લાઈવ કથામાં જોડવા